નોર્મલ સ્કૂલ ગ્રુપમાંની વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલંબી આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજો અને વિષય હિન્દી. હવે આપણે અ થી અ આ ઈ સુધીના શબ્દો જોયા. હવે શબ્દો આપણે શીખવાના છે હિન્દી ગુજરાતી શબ્દો ઈના, બરાબર. ઈટ એટલે શેરડી, ઈટ એટલે ઈટ, પપીતા એટલે પપૈયું, કકડી એટલે કાકડી, શિયાળ એટલે શિયાળ, વટલી એટલે પોટલી, મછલી એટલે માછલી, લકડી એટલે લાકડી, શરીફા એટલે સીતાફળ, મકડી એટલે કરોળિયો. જો આમ ચિત્ર તમને પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે, મકડી એટલે તો છોકરાઓ લખતાવામાં ભૂલી જાય છે, તો મકડી એટલે કરોળિયો. હું તમને ઘણી વાર બતાવું પણ છું, તમે જોયો જ હશે. શરીફા એટલે સીતાફળ. આ બે શબ્દો થોડા અઘરા છે. લાકડી એટલે જે ગોળ વાળે ચિત્ર બતાવે લાકડીનો, તેમાં તો શું લખવાનું, લકડી, બરાબર. તો આ જે શબ્દો જે લખાવ્યા ઈ નામે, ઈ જે અઘરા શબ્દો હતા ઈ લખાવ્યા. અમુક શબ્દ એવા છે કે જેનું ગુજરાતી ઈ નહીં થતું હોય, એટલે અહીંયા આપણે લખ્યા નથી. હવે છે ઉ. ઉ સે ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. ઉસ્ત્રા એટલે અસ્ત્રો. કછુઆ એટલે કાચબો. ચૂહિયા એટલે ઉંદર. કુટિયા એટલે ઝૂંપડી. બુનકર એટલે જો કપડા વણતા હોય ને, એવું ચિત્ર તમને ઘણીવાર છાપેલું આપે છે, તો શું લખવાનું છે, કપડાનું વણાટ કામ કરીને વણકર કહેવાય. હિન્દીમાં એ શું કહેવાય, બુનકર. બટુઆ એટલે પાકી. બધાએ જોયું જ હશે, પાકીનું ચિત્ર આવે એટલે તરત આપણને ખબર પડે, પણ હિન્દીમાં એ શું કહેશું, બટુઆ. રસી એટલે દોરડું. સુનાર એટલે સોની, જે સોની કામ કરે તે, સોનાના દાગીના બનાવે તેને કહેવાય સુનાર. પછી ફૂલઝડી એટલે ફૂલઝડ. આ તો અત્યારે દિવાળી ટાઈમ આવે છે તો બધાને ખબર હશે, તો એ હિન્દીમાં શું કહેવાય, ફૂલઝડી, બરાબર. હવે આપણે શીખીએ ઉના શબ્દો. ઉ શે ઉન. ઉન એટલે ઉન. લખવાનું ઉ આવી રીતના, ઊંટ. ઊંટ ઉપર ચંદ્રબિંદી કરવાનું નહીં ભૂલવાનું. ઊંટ એટલે ઊંટ. ચૂહા એટલે ઉંદર. ઝૂલા એટલે હિંચકો. હાલુ એટલે રીંચ. લટ્ટુ એટલે ભમરડો. અને બીજું યાદ રાખો, લડ્ડુ એટલે લાડવો, લાડવા, બરાબર. અંગુર એટલે દ્રાક્ષ. આલુ એટલે બટેટા. તરાજુ એટલે ત્રાજવું. ધતુરા એટલે ધતુરું. અહીંયા તમે સફેદ ફૂલનું ચિત્ર આપે, જેની ડાળી લીલી હોય, ફૂલ સફેદ કલરનું હોય અને એમાં તમે ધતુરું બતાવે, તો તમારે સમજી લેવાનું કે આ ચિત્ર ધતુરા છે, બરાબર. હવે છે આપણે ઋને લખતા શબ્દો જોઈએ. ઋષિ તો ઋષિ. આ શબ્દો ઓછા હોય, જે શબ્દો ઉપર આપણે જોવાનું છે કે આવી હસ્વાય દીર્ઘાઈ ક્યાંય બારાક્ષણીની લાઈનમાં આવતી નથી, છતાં પણ આ શબ્દનું ઉચ્ચારણ થાય છે. તો ઋષિ એટલે ઋષિ. ઋષભ એટલે બળદ. નૃપ એટલે રાજા. તૃણ એટલે ઘાસ. કૃપા એટલે કૃપા. જુઓ કેવી રીતના લખ્યું છે. દ્રશ્ય એટલે દ્રશ્ય. શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાનનું નામ જ આવી રીતના લખાય છે, બરાબર. કૃષ્ણ, કૃને ઊંધો કરવાનો છે, બરાબર. તો આ થયા ઋના શબ્દો. હવે અહીંયા આપણે આપણે ઈ ઉ અને ઋ એ સુધીના શબ્દો આપણે બધાએ શીખી લીધા, અને ગુજરાતી પણ શીખી લીધું. તમારે આ શબ્દો, સમય અત્યારે તમારી પાસે છે જ, એટલે શું કરવાનું છે, આ બધા શબ્દો ત્રણ વાર લખવાના છે, ત્રણ વાર લખવાના અને પાકા કરવાના, અને હિન્દીના અક્ષર ખૂબ જ સરસ કરવાના. માથેની લીટી કરવાની, માત્રા કરવાની ભૂલવાની નહીં. અને શબ્દો ત્રણ વાર રફમાં લખજો. એક લાઈન આજે લખાઈ જાય તો બીજી લાઈન કાલે લખજો, બીજી લાઈન સાંજે લખજો, બરાબર. એવી રીતે તમે સમયને અનુરૂપ આ શબ્દો લખી અને પાકા કરી નાખવાના છે, જેથી કરીને પરીક્ષામાં આવે તો આપણને આવડી જાય. અને અહીંયા આપણે ઋ સુધીનો જે શબ્દો છે એ પૂરા થયા. અસ્તુ.